ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। पूज्यपाद श्री डोंगरी जी महाराज बहु स्पष्ट कहे छे के सत्य ए ईश्वरनु स्वरूप छे। धर्मनी गति सूक्ष्म छे ने असत्य जेवु कोई पाप नथी। सत्य ए साधन छे। सत्य द्वारा सत्य नारायणमां लीन थवानुं छे। पोतानो विक्रय करी हरिश्चंद्रे सत्य पाळ्युं। सत्यमां दृढ श्रद्धा राखवानी छे। यथार्थनुं नाम सत्य छे। महाभारतमां सत्यनी व्याख्या जुदी करेली छे। सर्वनुं कल्याण थाय एवुं विवेकथी बोलवुं ते सत्य छे। विवेकथी सर्वनुं कल्याण थाय एम बोलवानी सूचना आपणने मळे छे। सत्यम भूतहितम प्रोक्तम। बीजो धर्म दया भाव राखो ए छे। पहलो सत्य छे, बीजो दया भाव छे। बने त्यां सुधी बीजाना उपयोगमां आवुं। रोज विचारवुं के आजे मारा प्रभुने गमे एवुं पवित्र कार्य कर्युं के नहीं। तुलसीदासजीए कह्युं छे, तुलसी दयान छांडिये जबलग घटमे प्राण। एक पुण्यात्मा संतने स्वर्गमां लई जवामां आवी रह्या हता। मार्गमां तेणे चीसो सांभळी। तेमणे देवदूतोने पूछ्यु, आ दर्दभरी चीसो कोण पाड़े छे? देवदूतोએ કહ્યું, તે નારકીય જીવો છે। તો સંતે કહ્યું, મને તેઓ પાસે લઈ જાઓ। નરકમાં પડેલા લોકોની યાતનાઓ જોઈ સંતનું હૃદય દ્રવી ઉઠ્યું। તેણે દેવદૂતોને કહ્યું, મારે બદલે સ્વર્ગમાં આ લોકોને લઈ જાઓ, હું તેઓના દુઃખ ભોગવીશ, મારે સ્વર્ગમાં આવવું નથી। જે સાધકને આ જન્મમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા છે તે બહુ દયા ન કરે। દયા બહુ વિવેકથી કરવી। કેટલીક દયા ઈશ્વર ભજનમાં વિક્ષેપ કરે છે। ત્રીજો ધર્મ છે પવિત્રતા। પવિત્રતા રાખવી એ સર્વનો ધર્મ છે। લોકો આજકાલ શરીરને બહુ શુદ્ધ રાખે છે, પણ મનને શુદ્ધ રાખવાની ચિંતા કોઈ કરતું નથી। મન શુદ્ધિ ચિત્ત શુદ્ધિની જરૂર છે। મન મર્યા પછી પણ આપણી પાસે આવવાનું છે। મર્યા પછી મન સિવાય કોઈ સાથે આવતું નથી, માટે મનની પવિત્રતા રાખવાની છે। શરીર કરતાં મનથી પાપ વધારે થાય છે। મનથી જે પાપ કરે છે તેનું મન ઈશ્વરના ધ્યાનમાં સ્થિર થતું નથી। વ્યવહારમાં આત્મા એટલો મળી જાય છે કે મન પાપ કરે છે તેની તેને ખબર પડતી નથી। ચોથો ધર્મ તપશ્ચર્યા। વાણીને વર્તનને વિચારને શુદ્ધ રાખવું એ તપશ્ચર્યા છે। પાંચમો ધર્મ તિતિક્ષા છે। તિતિક્ષા રાખવી એ સર્વનો ધર્મ છે। ભગવત કૃપાથી જે સુખ દુઃખ આવે તે સહન કરવાના। શત્રુ પ્રત્યે પણ સદભાવ રાખવાનો। તું ભગવાન આપણા પક્ષમાં આવે અને આપણા શત્રુને સજા કરે। એક મહાત્મા પ્રભુના નામનો જપ કરતા જતા હતા। રસ્તામાં ધોબીએ ધોઈને સૂકવેલા કપડાં હતા। મહાત્મા અજાણમાં તે કપડાં ઉપર પગ મૂકીને નીકળી ગયા। ધોબીએ તે જોયું। ધોબી લાકડીથી મહાત્માને માર મારવા લાગ્યો, મારા કપડાં બગાડ્યા? ભગવાને વિચાર્યું, આ મારું નામ લે છે, તેનું રક્ષણ નહીં કરું તો મારી આબરૂ જશે। મહાત્માનું રક્ષણ કરવા, મહાત્માને બચાવવા વૈકુંઠમાંથી પરમાત્મા આવ્યા છે। તેવામાં મહાત્માએ સહનશીલતા ગુમાવી। મહાત્માએ વિચાર્યું, હું પણ તગડો છું, ધોબી મને પહોંચે તેમ નથી। ધોબીને મારવા મહાત્માએ લાકડી ઉગામી। પ્રભુએ એ જોયું। પ્રભુ ત્યાંથી ચાલવા લાગ્યા। પ્રભુને પાછા આવેલા જોઈને લક્ષ્મીજી પૂછે છે, તમે તરત કેમ પાછા આવ્યા? પ્રભુએ જવાબ આપ્યો, હવે એ મહાત્મા રહ્યા નથી, હવે બે ધોબીઓ લડે છે। મહાત્મા સહન કરવાનું છોડી દઈ ધોબી જેવા બન્યા છે, હવે મારી શી જરૂર છે?
અપમાનનું દુઃખ મનુષ્યને ત્યારે લાગે છે જ્યારે તે અભિમાનમાં હોય છે. જીવ દીન થઈ ઈશ્વરના ચરણમાં રહે તો અપમાનની અસર તેના મન ઉપર થતી નથી. સહન શક્તિનું નામ તિતિક્ષા છે. પહેલો ધર્મ સત્ય, બીજો ધર્મ દયાભાવ, ત્રીજો ધર્મ પવિત્રતા, ચોથો ધર્મ તપશ્ચર્યા અને પાંચમો ધર્મ તિતિક્ષા છે. આગળના ધર્મો હવે પછી આપણે જાણવા પ્રયાસ કરીશું. હરિ ઓમ. Thank you.